ગુજરાતમાં આવેલી આ બેંક ખાસ છે, કારણ કે આ બેંક મહિલાઓ માટે ચાલે છે અને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત આ સહકારી બેંક એક આદર્શ બેંકની સાથે કરોડપતિ બેંક તરીકેની છાપ પણ ઉભી કરે છે. અમે અહીંયા માંડળ વિસ્તારમાં આદિવાસી મહિલા બચત અને ધિરાણ મંડળી ઊભી કરી, એમાં 1999થી આ મંડળી અમે ઊભી કરી છે. એમાં ખાસ ઉદ્દેશ્ય એના માટે ઊભી કરી કે બહેનો દેવેદાર બનતા હતા, પારસી લોકો પાસેથી કે પછી સોનાર પાસેથી પૈસા લઈને ડબલ ધિરાણ ભરતા હતા, આવી રીતના દેવેદાર બનતા હતા, એટલા માટે અમે આ ક્રેડિટ કોઓપરેટિવ ઊભી કરી. તાપી જિલ્લાના માંડળ ગામે આવેલ આ સહકારી બેંક થાપણ ઉપર સારું વ્યાજ આપવાની સાથે સાથે જરૂરિયાત સમયે લોન આપી મહિલાઓને પગભર બનાવવાનું કામ કરે છે. 20 વર્ષથી આ મને બચત કરું છું. કોઈક વાર 20 રૂપિયા બી, 100 રૂપિયા બી, 200 રૂપિયા, 1000 રૂપિયા આવી રીતના અમે બચત કરીએ છીએ અને ધિરાણ પણ લઈએ છીએ. જ્યારે જ્યારે કંઈ આનંદનો પ્રસંગ આવે, કંઈ શિક્ષણનો પ્રસંગ આવે ત્યારે હું ધિરાણ પણ લઉં છું અને શિક્ષણ માટે બી મેં લીધા છે અને આનંદના પ્રસંગ માટે બી લીધા છે. ધિરાણ કોને આપવાનું, જેની બચત હોય એને આપવાનું. એટલે એમાં બહેનો ખેતીવાડી વિશે, પશુપાલન વિશે, જીવન જરૂરિયાત વિશે કે પછી ઘર બનાવવા એના માટે ધિરાણ લે છે. આ સહકારી બેંકની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. અમે આ બચત ઊભી કરી એ શરૂઆતમાં 700 બેનથી ઊભી કરી અને 9000 જેટલી અમારી બચત શરૂઆતમાં હતી. ને અમને સરકાર દ્વારા ખાલી કમ્પ્યુટર શરૂઆતમાં મળ્યો, ત્યાર પછી કોઈ મદદ નથી મળી અમને. આ મહિલા બેંકમાં આશરે 3470 સભ્યો છે અને બેંક પાસે હાલ 4 કરોડથી વધુનું ભંડોળ છે. ને હું ઘરે ઘરે જઈને બચત ઉઘરાવું છું. એટલે કોઈ બેન 5 રૂપિયા આપે છે, કોઈ બેન 10 રૂપિયા આપે છે કે 50 રૂપિયા આપે છે, 100 રૂપિયા છે, એવી રીતે અમે ઘરે ઘરે જઈને બચત કલેક્શન કરીએ છીએ. આખી જે મેનેજમેન્ટ કરે છે એ બહેનો જ મેનેજમેન્ટ કરે છે ને એમાં 5 ફિલ્ડ વર્કરો છે ને 1 કોઓર્ડિનેટર છે ને અહીંયા જે મેનેજર ને ક્લાર્ક એ 2 જણા કામ કરે છે. મહિલાઓ દ્વારા ચાલતી આ સહકારી બેંકની શરૂઆતના સમયે વિવિધ મુશ્કેલીઓ આવી, પરંતુ આ મહિલાઓએ હાર ન માની. જ્યારે આ ક્રેડિટ કોઓપરેટિવ ઊભી કરી ત્યારે અમને બહુ મુશ્કેલી પડી, કેમ કે પુરુષ પ્રધાન સમાજ એ એવું કહેતા હતા કે બહેનો કંઈ નહીં કરી શકે, એ લોકો ઓફિસમાં નહીં બેસી શકે, હિસાબ નહીં કરી શકે, એવું કહેતા હતા. ધીરે ધીરે પછી એ લોકોને ખબર પડી કે બહેનો બી કરે છે આવી રીતના. એટલે પુરુષ પ્રધાન સમાજ દ્વારા અમને મોટા પડકારો મળ્યા.